આજથી 3 દિવસ અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી, શીતલહેરને પગલે ખાસ તકેદારી રાખવાની સલાહ. હિમાચલ પ્રદેશ અને કાશ્મીર ખીણના અનેક ભાગમાં બરફવર્ષા, શ્રીનગર જમ્મુ હાઇવે કરાયો બંધ, વૈષ્ણોદેવી ધામમાં કાર્યરત હેલિકોપ્ટર સેવા સ્થગિત. દેશમાં 24 કલાકમાં 3 લાખને પાર નોંધાયા કોરોનાના કેસ, કર્ણાટકમાં કેસની સંખ્યામાં વધારો. આઈઆઈટી મદ્રાસે કહ્યું 6 ફેબ્રુઆરી સુધી સૌથી વધુ કેસ નોંધાશે. દેશમાં ઓમિક્રોનનું કમ્યુનિટી સ્પ્રેડ શરૂ, દિલ્હી મુંબઈ સહિતના મહાનગરમાં વધશે કેસ, ઓમિક્રોનનો અભ્યાસ કરનાર સંસ્થાએ આપી ચેતવણી. રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા પણ કોરોનાથી મોતમાં વધારો, 5 દિવસ બાદ 17,000થી નીચે કેસ, પરંતુ ત્રીજી લહેરમાં સૌથી વધુ 19ના મોત. કેનેડામાં ભારતીયોના શંકાસ્પદ મોતની ઘટનામાં મૃતકોના નામની જાહેરાત થાય તેવી અપીલ, કલોલના પટેલ પરિવારના મોભીએ કહ્યું અમારો પરિવાર 6 દિવસથી સંપર્ક વિહોણો. કેનેડામાં 4 ભારતીયોના મોત અંગે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન, કહ્યું દેશમાં યુવાનો પાસે ઓછી તક એટલે લોકોમાં વિદેશની ખેલછા. દિલ્હીના ઇન્ડિયા ગેટ પર પીએમના હસ્તે નેતાજી સુભાષચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ, કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું જૂની ભૂલોને સુધારી રહ્યો છે દેશ.